नमस्कार विद्यार्थी मित्रों, विषय गणित धोरण 9 प्रकरण नंबर 7 तेमा आजे आपणे त्रिकोणनी एकरूपता माटेनी शरतोने अभ्यास करीशुं। तो सौप्रथम आपणे पहेली शरत जोईए, एकरूपतानी बाखूबा शरत। बाखूबा એટલે કે बाजू, खूणा, बाजू। હવે આપણી શરત શું છે એ જોઈએ। જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય। હવે આપણે આવી રીતના જો શરતને વાંચીશું તો આપણને શરત જલ્દીથી સમજાશે નહીં, અઘરું લાગે છે, તો આપણે એને સરળતાથી સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, અહીં ત્રિકોણ એબીસી આપેલું છે અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ પીક્યુઆર। હવે આપણને કીધું છે કે બે ત્રિકોણ છે, એમાં એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, એટલે કે આ એક ત્રિકોણની બે બાજુઓ એટલે આપણે બાજુ એબી અને બાજુ બીસી, અને એને અંતર્ગત ખૂણો એટલે આપણે એને અંતર્ગત એટલે કે એ અને બી, બી અને સી એના વચ્ચે કયો ખૂણો આવે છે તો ખૂણો બી, તો આપણે બી ખૂણાને અંતર્ગત ખૂણો લઈએ। એવી જ રીતના બીજા ત્રિકોણ એટલે કે બીજું ત્રિકોણ છે પીક્યુઆર। હવે એ પીક્યુઆર માં પીક્યુ બાજુ અને ક્યુઆર બાજુ અને એને અંતર્ગત ખૂણો થશે ક્યુ, એ બંને સમાન હોય ને ત્યારે આ શરત લાગુ પડે અને બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય। હવે આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી માં એબી નું માપ છે 4 સેન્ટીમીટર, બીસી નું માપ છે 5 સેન્ટીમીટર અને એક ખૂણો છે એનું માપ છે, બી ખૂણાનું માપ છે 60 ડિગ્રી। હવે સામે આપણે બીજા ત્રિકોણમાં જોઈએ પીક્યુઆર માં, પીક્યુ નું માપ છે 4 સેન્ટીમીટર, ક્યુઆર નું માપ છે 5 સેન્ટીમીટર અને ક્યુ ખૂણાનું માપ છે 60 ડિગ્રી। હવે આપણે જોઈએ કે રેખાખંડ AB એટલે કે આ રેખાખંડ AB અને રેખાખંડ PQ એટલે રેખાખંડ PQ બંનેનું માપ 4 સેન્ટીમીટર છે એટલે આપણે લખશું બરાબર 4 સેન્ટીમીટર। એવી જ રીતના રેખાખંડ BC, રેખાખંડ QR બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો B અને ખૂણો Q બરાબર 60 સેન્ટીમીટર। હવે આ શરત કઈ રીતે બની, તો બા ખૂબા બાજુ એટલે બાજુ AB બરાબર, ખૂ એટલે કે ખૂણો B અને પછી બા એટલે બાજુ એટલે બાજુ BC એટલે AB પછી વચ્ચે એક ખૂણો અને પછી ત્રીજી બાજુ એટલે કે બા ખૂબા બાજુ ખૂણા બાજુ, એટલે આ શરત સાબિત થાય। એટલે આપણે આગળ જોઈ ગયા કે એકરૂપતા માટે તેના અનુરૂપ અંગો એ સમાન હોવા જોઈએ, એટલે આ બધા અનુરૂપ અંગો છે ત્રણે એ સમાન છે એટલે આપણે તેને એકરૂપતા લખી શકીએ, એટલે કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ PQ, રેખાખંડ BC એકરૂપ રેખાખંડ QR, ખૂણો B એકરૂપ ખૂણો Q। તો વિદ્યાર્થી મિત્રો આ શરતને આપણે આકૃતિ દ્વારા ધ્યાનથી સમજવાની છે કે બાખુબા શરત ક્યારે લાગુ પડે, કે જ્યારે એક ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના એક બાજુ, ખૂણો અને બાજુને જ્યારે સમાન હોય ત્યારે બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય। એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ PQR। એવી જ રીતના આપણે બીજી શરત જોઈએ, એકરૂપતાની ખૂબાખુ શરત। હવે ખૂબાખુ એટલે આપણે વાંચીને તરત ધ્યાન જાય કે ખૂબાખુ એટલે ખૂણો બાજુ ખૂણો। હવે આપણે શરત જોઈએ, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ બને। હવે આપણે તેને આકૃતિ દ્વારા જોઈએ, અહીંયા ત્રિકોણ આપેલું છે ABC અને એવી જ રીતના બીજો ત્રિકોણ છે PQR। હવે શરત શું છે કે ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે કે આપણે ખૂણો A અને B લઈએ તો અંતર્ગત બાજુ કઈ બને, બાજુ
એબી. જો આપણે બાજુ એસી લઈએ તો એ બી ને અંતર્ગત બનતી નથી, એટલે એને કીધું છે કે અંતર્ગત બાજુ લેવાની છે કે જે એ અને બી ની વચ્ચે હોય. આપણે જોઈએ કે ખૂણો એ નું માપ છે 60 ડિગ્રી, બી નું માપ છે 70 ડિગ્રી અને બાજુ એ બી આપેલી છે 5 સેન્ટીમીટર. હવે એબીસી ત્રિકોણના જે માપ છે એ બીક્યુઆર ત્રિકોણ સાથે સંગત હોય ત્યારે બંને ત્રિકોણ એકરૂપ બને. એટલે અહીંયા પણ એ અને અહીંયા પી, પી નું માપ છે 60 ડિગ્રી, ક્યુ નું માપ છે 70 ડિગ્રી અને બાજુ પીક્યુ આપેલી છે 5 સેન્ટીમીટર. એટલે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર 60 ડિગ્રી. એવી જ રીતના ખૂણો બી ખૂણો ક્યુ બરાબર 70 ડિગ્રી અને બાજુ એ બી બરાબર બાજુ પી ક્યુ બરાબર 5 સેન્ટીમીટર. તો આપણે આ શરત એ રીતે સાબિત કરી શકીએ છીએ કે ખૂ બા ખૂ ખૂણો એ બાજુ એટલે એ બી અને ખૂ ખૂણો બી ખૂ બા ખૂ આ રીતે આપણે આ શરત જોઈ શકીએ. તો આપણે હવે આ શરતને એકરૂપ લખવી હોય એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ અને બાજુ એ બી એકરૂપ બાજુ પી ક્યુ. તો આટલા અનુરૂપ અંગો સમાન હોય ત્યારે આ ખૂબાખૂ શરત લાગુ પડે અને બંને ત્રિકોણો એકરૂપ બને છે. તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપતા ત્રિકોણ પીક્યુઆર. હવે આપણે જોઈએ ત્રીજી શરત એકરૂપતાની ખૂ ખૂ બા શરત. હવે આપણે જોઈએ કે ખૂ ખૂ બા એટલે આપણે ખૂ ખૂણો, બીજો ખૂ એટલે બીજો ખૂણો અને બા એટલે બાજુ. એટલે આપણે તેની શરત જોઈએ. જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ અનુક્રમે બીજા ત્રિકોણના ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ બને છે. એટલે આપણે આકૃતિ જોઈએ. અહીંયા એક ત્રિકોણ આપેલું છે એક્સ વાય અને ઝેડ અને બીજું ત્રિકોણ આપેલું છે પી ક્યુ અને આર. હવે આપણે આ શરત છે ખૂણો ખૂણો અને બાજુ. તો અહીંયા ખૂણો આપેલો છે x જેનું માપ છે 50 ડિગ્રી, બીજો ખૂણો છે y જેનું માપ છે 60 ડિગ્રી અને બાજુ એક આપેલી છે 5 સેન્ટીમીટર. એટલે કે ખૂણાની બે જોડ એટલે કે x અને y એ બંને ખૂણાની એક જોડ બની અને અનુરૂપ બાજુઓની એક જોડ અનુક્રમે. હવે અનુરૂપ બાજુઓની કોઈ પણ એક જોડ આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણે YZ લીધું એવી રીતના XZ પણ લઈ શકીએ છીએ. કારણ કે જો આપણે X અને Y એના વચ્ચેની બાજુ લેશું એટલે કે બાજુ XY તો આ શરત લાગુ પડશે નહીં, તો ખૂબાખૂ શરત લાગુ પડશે. પરંતુ આપણી પાસે કઈ શરત છે તેને ખૂ ખૂ બા એટલે કે ખૂણો ખૂણો અને કોઈ પણ બાજુ આપણે લઈ શકીએ છીએ. એટલે અહીંયા અંતર્ગત બાજુ નથી લખી પરંતુ અનુરૂપ બાજુ આપણે લઈ શકીએ છીએ. જો અંતર્ગત બાજુ લખ્યું હોય અનુરૂપની જગ્યાએ તો આપણને ખૂણો x અને ખૂણા y વચ્ચેની બાજુ લેવી પડે. હવે આપણે જોઈએ કે અહીંયા x છે અહીંયા p છે બંનેના માપ કેટલા છે 50 ડિગ્રી, q નું માપ છે 60 ડિગ્રી અને qr બાજુનું માપ છે 5 સેન્ટીમીટર. એટલે આપણે લખી શકીએ કે ખૂણો x બરાબર ખૂણો p બરાબર 50 ડિગ્રી, ખૂણો y બરાબર ખૂણો q બરાબર 60 ડિગ્રી અને YZ બાજુ બરાબર QR બાજુ બરાબર 5 સેન્ટીમીટર. તો આપણે તેને એકરૂપ દર્શાવી શકીએ કે ખૂણો X એકરૂપતા ખૂણો P, ખૂણો Y એકરૂપતા ખૂણો Q અને બાજુ YZ એકરૂપ QR. આ રીતે આપણે ખૂ ખૂ બા ત્રિકોણને સમજી શકીએ છીએ કે એક ખૂણો અને બીજો ખૂણો એટલે ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓ એટલે કે આ બાજુ પણ આપણે લઈ શકીએ અને આ બાજુ પણ લઈ શકીએ. જો આપણે XYZ ત્રિકોણમાં X અને Z બાજુ લઈએ તો સામે PQR ત્રિકોણમાં પણ આપણે PR બાજુ લેવી પડે. પરંતુ આપણે અહીં Y અને Z બાજુ લીધી એ 5 સેન્ટીમીટર, તો સામે બીજા ત્રિકોણમાં આપણે QR બાજુ લીધી જેનું માપ છે 5 સેન્ટીમીટર.
તો આ જે અનુરૂપ અંગો સમાન બને ત્યારે આપણે ખૂબખૂબા શરત લાગુ પડી શકે છે અને આપણે કહી શકીએ કે ત્રિકોણ XYZ એકરૂપતા ત્રિકોણ PQR એટલે બંને ત્રિકોણ એકરૂપ બને છે। ત્યારબાદ બીજી શરત છે એકરૂપતાની બા 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 શરત। બા 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 એટલે આપણે વાંચતા જ ખબર પડી કે બાજુ બાજુ બાજુ। હવે શરત છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય। એટલે કે કોઈ એક ત્રિકોણ આપણી પાસે છે PQR અને બીજું ત્રિકોણ છે આપણી પાસે X Y અને Z। હવે એક ત્રિકોણની ત્રણેય બાજુ એટલે કે બાજુ PQ બાજુ QR બાજુ PR એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ એટલે બાજુ XY YZ અને XZ એ સમાન હોય બંને ત્રણેય બાજુ ત્યારે બંને ત્રિકોણ એકરૂપ બને। એટલે ત્રિકોણ PQR માં આપણે જોઈએ કે PQ નું માપ આપેલું છે 4 સેન્ટીમીટર, QR નું માપ છે 6 સેન્ટીમીટર અને PR નું માપ છે 5 સેન્ટીમીટર। તો સામે આપણે જોઈએ કે XY નું માપ પણ 4 સેન્ટીમીટર છે, QR જેમ 6 સેન્ટીમીટર છે તેમ YZ પણ 6 સેન્ટીમીટર આપેલું છે અને XZ 5 સેન્ટીમીટર આપેલું છે। એટલે આપણે તેને લખી શકીએ કે રેખાખંડ PQ બરાબર રેખાખંડ XY બરાબર 4 સેન્ટીમીટર, પછી રેખાખંડ QR બરાબર રેખાખંડ YZ બરાબર 6 સેન્ટીમીટર અને રેખાખંડ PR બરાબર રેખાખંડ XZ બરાબર 5 સેન્ટીમીટર। હવે તેને અનુરૂપ અંગો સમાન છે તેથી આપણે લખી શકીએ રેખાખંડ PQ એકરૂપતા રેખાખંડ XY, રેખાખંડ QR એકરૂપ રેખાખંડ YZ અને રેખાખંડ PR એકરૂપ રેખાખંડ XZ। હવે આપણી શરત છે કે બા 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 એટલે કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય ત્યારે બંને ત્રિકોણ એકરૂપ છે તેમ આપણે કહી શકીએ। તેથી આપણે શું લખી શકીએ કે ત્રિકોણ PQR એકરૂપતા ત્રિકોણ XYZ એટલે કે બંને ત્રિકોણો બા 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 શરત મુજબ એકરૂપ છે। ત્યારબાદ આપણે જોઈએ બીજી શરત એકરૂપતાની કાકબા શરત। હવે આપણે આગળની બધી શરતો જોઈ કે બા 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 બાખુબા, પરંતુ અહીં આપણને કાકબા આપેલું છે તો એનો મતલબ કે કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ, કાટખૂણો કર્ણ અને બાજુ। હવે શરત જોઈએ કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય। હવે અહીંયા એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આપેલું છે, કાટકોણ ત્રિકોણ શા માટે, કારણ કે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો B છે એ 90 અંશનો છે એટલે જ્યારે 90 અંશનો ખૂણો બને ત્યારે કાટકોણ ત્રિકોણ બને। અને સામે બીજું ત્રિકોણ આપેલ કાટકોણ ત્રિકોણ આપેલું છે MNO, આમાં B છે એ 90 અંશનો છે અને N છે એ પણ 90 અંશનો ખૂણો છે એટલે આ બંને કાટખૂણા બને। હવે AB બાજુનું માપ છે 4 સેન્ટીમીટર અને AC બાજુનું માપ છે 6 સેન્ટીમીટર। હવે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની જે સામેની બાજુ હોય એટલે બાજુ AC તેને આપણે કર્ણ કહેવામાં આવે છે। શું કહેવાય? કર્ણ। એવી જ રીતના MNO ત્રિકોણમાં જે ખૂણો N છે એ કાટખૂણો છે અને સામેની બાજુ બનશે MO તેને કર્ણ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે AB બાજુનું માપ 4 સેન્ટીમીટર, MN બાજુનું માપ 4 સેન્ટીમીટર, એવી જ રીતના AC કર્ણ છે, કર્ણનું માપ 6 સેન્ટીમીટર અને MO પણ કર્ણ છે જેનું માપ છે 6 સેન્ટીમીટર। એટલે કે આ શરતમાં કા ક બા એક કાટખૂણો હોય અને સામે કર્ણ અને કોઈ પણ એક બાજુ એ બીજા ત્રિકોણના કાટખૂણાના કર્ણ અને એક બાજુ સમાન હોય ત્યારે બંને એકરૂપ બને છે। હવે અહીંયા આપણે AB બાજુ લીધી છે,
તો આપણે BC બાજુ પણ લઈ શકીએ છીએ। જો આપણે BC બાજુ લેવી હોય તો સામે પણ NO બાજુ લેવી પડે। એટલે આપણે જોઈએ કે ખૂણો B બરાબર ખૂણો N બને 90 અંશના છે એટલે આ કાટખૂણો બન્યો। એવી જ રીતના AC બાજુ બરાબર MO બાજુ 6 સેન્ટીમીટર જે કર્ણનું માપ દર્શાવે છે અને AB બાજુ બરાબર MN બાજુ બરાબર 4 સેન્ટીમીટર। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાકબા શરત એના અનુરૂપ અંગો સમાન છે એટલે કે ખૂણો B એકરૂપતા ખૂણો N, રેખાખંડ AC એકરૂપતા રેખાખંડ MO અને રેખાખંડ AB એકરૂપતા રેખાખંડ MN। એટલે કાકબા શરત જો આપણને સમજવી હોય તો કાટકોણ ત્રિકોણ લેવાનું અને કાટખૂણાની જે સામેની બાજુ છે કર્ણ અને કોઈ પણ એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય ત્યારે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ આપણે કહી શકીએ। એટલે આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપતા ત્રિકોણ MNO એટલે બંને ત્રિકોણો એકરૂપ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એકરૂપતાની જુદી જુદી શરતોથી આપણે સાબિત કરી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં।